સદગુરુ આયા હે ઓગણી આયા મારા હરિ ગુરુ સંત વદ્યો છે ઉમંગ હરિ ગુરુ આયા સદગુરુ આયા સંત મળે દુઃખ ઉપજે સંત મળે સુખ ઉપજે સંત મળે દુઃખ જાય એવી સોબત તમે રાખજો જેથી જન્મ મરણ મટી જાય. કબીર સાહેબ એક ભજનમાં વાત કરી કે જળ કેરી માછલી જળમાં વિયાણી ઈંડા ધર મેલાયા એ ઈંડામાં શિંડા નહોતા તો ચેતન પહોંચે. બસ માં આવીએ એટલે પૂછવામાં આવે કયું ગામ આવ્યું કે પટોષણ ગામ આવ્યું. બસ જાય એટલે પૂછે કયું ગામ ગયું કે પટોષણ ગામ ગયું. તો આ પટોષણ ગામ આવે જાય એવું ખરું? બસ આવે છે ને બસ. અહીંયા આ સંતે હવેની લીટીમાં એક પ્રાણ બતાવ્યો. ભજન જયારે સંતો બનાવતા હોય ત્યારે અમુક લીટીમાં એનો પ્રાણ આવતો હોય. પ્રાણ માનવ કહ્યું તમે માનજો અને કરજો ઉત્તમ કામ. ભાજી આવી છે તમારા હાથમાં એથી ઓળખી લ્યો આત્મ રામ હરિ ગુરુ આયા. સદગુરુ આયા ઓડરે એથી ઓડખી લો યાત્મ રામ હરિ ગુરુ આયા. અરે એથી ઓડખી લો યાત્મ રામ સદગુરુ આયા ઓડરે એ ઓગણી આયા મારા શિરોમણી સંત વધ્યો છે હરે ઓગણે આયા મારા હરે ગુરુ સંત વધ્યો છે ઓ માં સદગુરુ આયા વો. માનવ કહ્યું તમે માનજો કરજો તમારા હાથમાં તમે ઓળખી લો આત્મ. આ મનુષ્યના ટાણા ઉપર સંતોએ ભાર મૂક્યો. ખાવું પીવું ઊંઘવું ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જાનવર પણ કરે છે. આ ટાણામાં આપણે રામ બની શકીએ, આપણે કૃષ્ણ બની શકીએ. નર જો સત્ય કરણી કરે તો નરમાંથી નારાયણ. હાલ કોઈ પાત્રતા વાળો પુરુષ હોય શિષ્ય સુરા અને ગુરુ પુરા. પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ થાય કોઈ વાયદો નહીં, અને વાયદો હોય તો એને કોઈ દાળ સદગુરુનું જ્ઞાન કહેવાય. તેરસે તેરમો પંચે ન્યારો અને મોક્ષનો નારે પલમાં ઉધાર. એક ખેડૂત ગામમાંથી આમ નીકળ્યા અને ગામના ગોદરે એક બેન ટોપલામાં જોબુ લઈને બેઠેલા ને એમાં એક કાળો ભમરો પડી ગયો. જોબુનો રંગે કાળો અને ભમરાનો રંગે. આ ખેડૂતે કીધું જરા 10 રૂપિયાના જોબુ આરો ને. એટલે પેલા બેને જોખી નાલ્યા ને એમાં પેલા ભમરા ભઈ ગયા. ખોળામાં જોબુ લીધા છે ને એક એક જોબુ મૂળામાં નાખતા જાય, ખેતરમાં ચાલતા જાય એમાં પેલા ભમરા ભાઈ નો નંબર આવી ગયો. બે દોત વચ્ચે ભમરો દબાયા પછી ચૂ ચૂ કરવા લાગ્યો. પેલા ભાઈએ કીધું હવે મેળ પડશે, કારણ કે તમે તોલમાં આવી ગયા છો કૃષ્ણ કનૈયા. કાળના જડમાં ભેગા થઈ ગયા પછી ચૂ ચૂ કરે મેળ નહીં પડે, હજુ ઉડવું હોય તો ટાઈમ છે. જય ગુરુ મહારાજ. સંતો ખરેખર એક જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે અજ્ઞાન ઊંઘમાંથી જાગી જાઓ. એક નાની વાત તમારી આગળ મૂકી કાર્યક્રમના આગળ વધારું. ધ્યાન આપજો, આજના સત્સંગનો સાર છે. જનક રાજા જ્યારે અષ્ટવક્રા મુનિ જેવા મહાન સંતોની પાસે વિવેકથી જ્યારે માગણી કરી કે મારે આત્મધન પ્રાપ્ત કરવું છે, હું કોણ છું,
સંતના સાનિધ્યમાં જ્યારે વિવેકથી આપણે માગણી કરીએ, આદિ અનાદિથી ચાલતી એ જ વાત સદગુરુની હાલ વર્તમાનમાં પ્રગટ છે. પણ સંતના સાનિધ્યમાં વિવેકથી માગણી કરવી પડે. માગણી કર્યા વગર કોઈ દાળ વસ્તુ મળતી? આ તો તમારી પાત્રતા છે એટલે હું હૃદયથી વાત કરું છું. નહીતર અમારા ગુરુ મહારાજે એક વાત કરી છે કે માલ લેનાર ના હોય તો ગોઠડી ના ખોલવી. જય ગુરુ મહારાજ. જયારે અષ્ટવક્રાએ કહ્યું કે જયારે તમારી બરાબર પાત્રતા બની જશે ત્યારે તમને સામેથી સમાચાર આપવામાં આવશે. ઘણી બધી એમને આકાંક્ષા હતી જનક રાજાને. અને એક વખતે એક ભિખારી જયારે ગુરુ મહારાજની પાસે જઈને એને માગણી કરી કે મારા ધનની જરૂર છે, મહારાજે એક ચિઠ્ઠીમાં આમ શાંતિથી એક ચિઠ્ઠીનો કાગળ આપ્યો અને ભિખારીને કહ્યું કે જનક રાજાને તમે આપજો, એના દરબારમાં તારી ઈચ્છા પૂર્ણ થઈ જશે. જનક રાજા સભાનો દરબાર ભરીને બેઠેલા છે અને ચિઠ્ઠી પર ધ્યાન ના લઈ જનક રાજાએ કહ્યું, પ્રધાનને કહ્યું, ચિઠ્ઠી વાંચો. તારે લખેલો કાગળ સૌ વાંચ્યા તો કોરો કાગળ વાંચવાનો હતો. જનક રાજાના હાથમાં આવી ત્યારે ગુરુ મહારાજની શાન સમજી ગયા. એટલા બધા આનંદમાં આવી ગયા, સિંહાસન ઉપર ઉભા નાચવા લાગ્યા. દર દાગીના હીરા માણેક પેલા ભિખારીના આલવાદ લાગ્યા, આલવાદ લાગ્યા અને છેલ્લે એને મુગટ ઉપર હાથ નાખ્યા. ત્યારે પ્રધાનના દરબારીઓને થયું કે જો મુગટ